બાપા સીતારામ ચોક ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના બાળકોએ તલવારબાજીના કરતબો બતાવી લોકોના મન મોહ્યા હતા. અમદાવાદના બાપા સીતારામ ચોક ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા અલગ અલગ ડાન્સ તેમજ તલવારબાજી જેવા કરતબો બતાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં 10 દિવસ સુધી ધામધૂમથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને સોસાયટીના તમામ લોકો સાથે મળી આ ઉત્સવ મનાવે છે. આ રીતે આખા દેશમાં અલગ અલગ સ્વરૂપના બાપા ગણપતિના દર્શન થાય છે. ગણેશજીની પ્રતિમા ઠેર ઠેર જોવા મળે છે. ગણેશજી દેવોના મોટા દેવ કહેવાય છે. મંડળના મારા છોકરાઓ છે અને સોસાયટીની અંદર દરેક કોમના માણસો રહે છે અને હળીમળીને રહે છે. દાખલા તરીકે એક ઝાડ હોય, ઝાડ ઉપર દરેક પક્ષીને જગ્યા હોય છે. એ ટાઈપ અમારી સોસાયટીમાં દરેક નાદની પ્રજા અહીંયા રહે છે અને કોઈ મતભેદ નથી. અને અહીંયા છેલ્લે 20 વર્ષથી અમે ગણપતિ ઉત્સવ મનાવીએ છીએ અને ગેધરિંગ નાના બાળકોનું અને બહેનોને પ્રોત્સાહન મળે એવી રીતે અમે બધું કામ કરીએ છીએ. અને આજ તો અમે એટલો આનંદ થયો કે રાજપૂત સમાજના મહિલા પ્રમુખ અહીંયા અમારી સોસાયટીમાં આવ્યા છે તો અમને તો બહુ આનંદ થયો. અને અમારા મંડળ વતી બહેનનું અમે સ્વાગત કરીએ છીએ. અહીંયા અત્યારે રાજીવ પાર્કની અંદર ગણેશોત્સવ નિમિત્તે એવું સારો પ્રોગ્રામ આયોજન થયેલું છે. સોસાયટીના દરેક સભ્યો સાથે મળીને પ્રોગ્રામ આયોજન કર્યું છે અને બહુ સરસ ભરસ સારી એવું મહિલાઓનું અહીંયા યોગદાન છે. અને સૌથી વધારે મને હરખ અત્યારે એ થયો છે કે વધારેમાં વધારે મહિલાઓનું અહીંયા યોગદાન છે અને નાના ભૂલકાઓ દ્વારા એક સરસ પ્રોગ્રામનું આયોજન થયું છે. નાના ભૂલકાઓનું પરફોર્મન્સ એટલી ફર્સ્ટ ક્લાસ છે. રાજપૂત સમાજના દીકરાઓ દ્વારા અહીંયા તલવારબાજીનું બી સારો પ્રોગ્રામનું આયોજન થયેલું છે. અહીંયાના જે છે ચેરમેન સાહેબ છે એ એક કહેવાય ને એક ગોકુલધામ સોસાયટી. હું અહીંયા આવીને એટલે મને એવો અહેસાસ થયો કે એક ગોકુલધામ સોસાયટી જેવો મને અહેસાસ થયો કે એક એક જ્ઞાતિના અહીંયા હળી મળીને લોકો રહે છે. અને બહુ મને આનંદ થયો કે આજે આ ગણેશ ઉત્સવ નિમિત્તે મને અહીંયા આવવાનો મોકો મળ્યો કે આ પ્રસંગે મેં હાજરી આપી અને ગણેશ દાદાના આશીર્વાદથી અહીંયા પ્રોગ્રામમાં મેં નિહાળ્યો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ.